નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલની અંદર તમારું હાર્દિક સ્વાગત છે. છેલ્લે આપણે કાયદાકીય હસ્તાંતરણ અંગેની વિધિ જોઈ હતી. હવે આપણે શેરની ફેરબદલી એટલે કે સ્વૈચ્છિક શેર ફેરબદલી અને કાયદાકીય હસ્તાંતરણ તફાવત શું છે એના વિશે અભ્યાસ કરવાનો છે. ચાલો આપણે જોઈએ. તો એને શેર ફેરબદલી અને કાયદાકીય હસ્તાંતરણ વચ્ચેનો તફાવત આપેલો છે. ભાગ આપી દીધા છે, ક્રમ, મુદ્દા, સ્વૈચ્છિક શેર ફેરબદલી, ફરજિયાત અથવા કાયદાકીય શેર ફેરબદલી. ચલો ક્રમની અંદર પહેલો ક્રમ જોઈએ અને મુદ્દો આપેલો છે એનો અર્થ એટલે કે એની વ્યાખ્યા જોવાની છે. વ્યાખ્યાની અંદર સ્વૈચ્છિક શેર ફેરબદલીની અંદર જોઈએ તો કે શેરધારક પોતાના શેરની માલિકી હક કંપની ધારા અને નિયમનપત્રની જોગવાઈ અનુસાર સ્વૈચ્છિક રીતે બીજાની તરફેણમાં આપે તેને શેર ફેરબદલી કહે છે. સ્વૈચ્છિક રીતે પોતાનો માલિકી હક છે એ બીજા કોઈ વ્યક્તિને આપશે અને એ કંપની ધારા અને નિયમનપત્રની જોગવાઈ અનુસાર જ કામ કરશે. જ્યારે ફરજિયાત એટલે કે કાયદાકીય શેર ફેરબદલી કોને કહેવાશે? શેરધારકના અવસાનથી, નાદાર જાહેર થવાથી, અસ્થિર મગજનો જાહેર થવાના કારણે કાયદાની પ્રક્રિયા હેઠળ આપોઆપ થતી ફેરબદલીને ફરજિયાત ફેરબદલી કે કાયદાકીય હસ્તાંતરણ કહેવામાં આવે છે. અવસાન થયેલું હોય, નાદાર જાહેર થયેલો હોય કે અસ્થિર મગજનો જાહેર થયો હોય અને જે ફેરબદલી થાય એને આપણે કાયદાકીય ફેરબદલી કહીએ છીએ. બીજો પોઈન્ટ આપેલો છે સંજોગો. સ્વૈચ્છિક શેર ફેરબદલીના સંજોગોની અંદર તો કે આ સ્વૈચ્છિક શેર ફેરબદલી હોવાના કારણે શેરધારક જ્યારે ઈચ્છે ત્યારે ગમે તે સમયે કંપની ધારાની જોગવાઈ અનુસાર ફેરબદલી કરી શકે છે. જ્યારે કાયદાકીય હસ્તાંતરણની અંદર શેરધારકનું અવસાન થાય, અદાલત દ્વારા નાદાર જાહેર કરવામાં આવે, અદાલત દ્વારા અસ્થિર મગજનો જાહેર કરવામાં આવે, એકલ વ્યક્તિ કંપનીમાં જે તે વ્યક્તિનું અવસાન થતાં આવી ફેરબદલી થાય છે. આ બે પોઈન્ટ છે, અર્થ અને સંજોગો. ત્યાર પછી આગળ ત્રીજો પોઈન્ટ જોઈએ, સંમતિ. સ્વૈચ્છિક શેર ફેરબદલીમાં બંને પક્ષકારોની સંમતિની જરૂરી છે. કારણ કે સ્વૈચ્છિક એટલે ફોર એક્ઝામ્પલ તરીકે આ વાત કરીએ, શેરહોલ્ડર એક્સ અને શેરહોલ્ડર વાય. શેરહોલ્ડર એક્સ પોતાના શેર ફેરબદલી કરવા માંગે છે શેરહોલ્ડર વાયને, તો બંને પક્ષકાર એટલે કે શેરધારક એક્સ અને વાય આ બંને પક્ષકારોની સંમતિ હોવી જરૂરી છે. કારણ કે જો વાયને ભાઈ ન લેવા હોય, એની સંમતિ ન હોય તો આવી ફેરબદલી થશે નહીં. એટલા માટે સ્વૈચ્છિક શેર ફેરબદલીમાં બંને પક્ષકારોની સંમતિ જરૂરી છે. જ્યારે ફરજિયાત ફેરબદલીમાં આવી સંમતિની જરૂર પડતી નથી. કારણ શું છે? કારણ કે ભાઈ અવસાન થાય, નાદાર જાહેર થાય, અસ્થિર મગજનો જાહેર થાય એટલે ભાઈ કાયદેસરનો પ્રતિનિધિ, વાલી કે ટ્રસ્ટી, વહીવટદાર જે કાંઈ હોય એના નામે જ શેર ટ્રાન્સફર કરવા પડે છે. ત્યાર પછી ચોથો પોઈન્ટ આપેલો છે અવેજ. સ્વૈચ્છિક શેર ફેરબદલી બે વ્યક્તિઓ વચ્ચેનો કરાર છે, એના કારણે એ ઉદ્ભવે છે, તેથી એમાં અવેજની જરૂર પડે છે. જ્યારે ફરજિયાત ફેરબદલીમાં શેરધારક માલિકી હક ગુમાવે છે અને કાયદાકીય રીતે જે કાયદેસરનો પ્રતિનિધિ હોય તેને માલિકી હક પ્રાપ્ત થાય છે, આ વેચાણ નથી, માટે આમાં અવેજ કંઈ હોતો નથી. ત્યાર પછી પાંચમો પોઈન્ટ આપેલો છે સ્ટેમ્પ ડ્યુટી. ફરજિયાતપણે સ્ટેમ્પ ડ્યુટી લગાડવી પડે છે અને શેમાં કઈ રીતના શું છે એના વિશે જોઈએ. સ્વૈચ્છિક ફેરબદલીમાં પ્રવર્તમાન કાયદા અનુસાર ફેરબદલી ફોર્મમાં નક્કી કરેલી રકમના સ્ટેમ્પ જરૂરી છે. જો જરૂરી રકમના સ્ટેમ્પ લગાવેલ ન હોય તો શેર ફેરબદલી માન્ય ગણાય નહીં. કારણ કે આમાં ભાઈ બંને પક્ષકારો વચ્ચે કરાર ઉદ્ભવેલો છે, એટલે જે પ્રમાણે સ્ટેમ્પની રકમ નક્કી કરેલી છે એ પ્રમાણે એણે એ સ્ટેમ્પ લગાડેલો હોવો જોઈએ. જ્યારે કાયદાકીય હસ્તાંતરણમાં અવેજ જ હોતો નથી, માટે સ્ટેમ્પ ડ્યુટીની કોઈ પણ જરૂરિયાત રહેતી નથી. કારણ કે જો અવેજ ચૂકવવાનો હોય તો જ સ્ટેમ્પ ડ્યુટીની જરૂરિયાત પડે, નહીતર કોઈ જરૂરિયાત પડતી નથી. ત્યાર પછી આગળનો છઠ્ઠો પોઈન્ટ જોઈએ આપણે, સભ્યપદ. આ પ્રકારની ફેરબદલીમાં સંચાલક મંડળ ફેરબદલીની મંજૂરી આપે પછી જ તેની નોંધ સભ્યપત્રકમાં થાય, ત્યારબાદ સભ્યપદ પ્રાપ્ત થાય છે. ભાઈ આ પ્રકારના સ્વૈચ્છિક શેર ફેરબદલી કરતા હોય તો સંચાલક મંડળની જરૂરી મંજૂરી હોવી જોઈએ.
એ મંજૂરી મળે ત્યાર પછી જ સભ્યપત્રકમાં નોંધ કરશે. સભ્યપત્રકમાં નોંધ કોણ કરે એના વિશે આપણે જોયું હતું, સેક્રેટરી. ખ્યાલ આવ્યો? જ્યારે કાયદાકીય હસ્તાંતરણની અંદર ફરજિયાત ફેરબદલીમાં કાયદેસરનો પ્રતિનિધિ હોય તો તેના સભ્યપદ અંગેનો નિર્ણય પછી ડિવિડન્ડ પણ મેળવી શકે છે, એનું સભ્યપદ પ્રાપ્ત થઈ જશે. કોને? કાયદેસરના પ્રતિનિધિને. ત્યાર પછી સાતમો પોઈન્ટ આપેલો છે વિધિ. કંપની નિયમન પત્રમાં જણાવેલ જોગવાઈઓનું પાલન કરીને શેર બદલીની વિધિ પૂરી થયા બાદ સંચાલક મંડળની મંજૂરી મેળવવામાં આવે છે. ભાઈ, કંપની નિયમન પત્રમાં જે જોગવાઈ જણાવેલી છે એનું પાલન કરીને શેર બદલીની વિધિ પૂરી થયા બાદ સંચાલક મંડળની મંજૂરી મેળવવામાં આવે છે. ત્યાર પછી ફરજિયાત ફેરબદલીની અંદર કાયદેસરનો પ્રતિનિધિ પોતાના હકના પુરાવા અંગે જરૂરી દસ્તાવેજ અદાલત દ્વારા મેળવીને કોને મોકલી આપે છે? કંપનીને મોકલી આપે છે. આપણે વિધિની અંદર પહેલો પોઈન્ટ જોયો હતો કંપનીને જાણ કરવી. અવસાન થયેલું હોય, અસ્થિર મગજનો જાહેર થયેલો હોય અથવા તો નાદાર જાહેર થયેલો હોય તો એ તમામ વ્યક્તિનો જે કાયદેસરનો પ્રતિનિધિ છે, રિસીવર છે, વહીવટદાર કે વાલી કે ટ્રસ્ટી જે કંઈ હોય તે કોને જાણ કરે છે? કંપનીને જાણ કરે છે. ત્યાર પછીનો આઠમો પોઈન્ટ આપેલો છે ઇનકાર. ભાઈ, સ્વૈચ્છિક શેર ફેરબદલી છે એમાં કંપનીના હિતમાં જરૂરી જણાય તો સંચાલક મંડળ ફેરબદલીનો ઇનકાર કરી શકે છે, ના પાડી શકે છે. કોણ? કંપની. કારણ કે ભાઈ કંપનીનું હિત છે, ભાઈ ખબર છે કે પહેલાં બે શેર ફેરબદલી કરે છે, જો શેર ફેરબદલી કરવામાં આવશે તો નુકસાન થશે તો એ શેર ફેરબદલી કરવામાં કંપની શું કરશે? ઇનકાર કરી દેશે. ભાઈ, તમારે કોઈની શેરની ફેરબદલી થશે નહીં. જ્યારે ફરજિયાત હસ્તાંતરણ થવાનું છે એટલે કંપનીના સંચાલકો કાયદાકીય હસ્તાંતરણનો ક્યારેય પણ ઇનકાર કરી શકશે નહીં. ત્યાર પછી નવમો પોઈન્ટ આપેલો છે કે જવાબદારી. સ્વૈચ્છિક શેર ફેરબદલીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જે મૂળ શેરધારકની જવાબદારી કોઈ પણ પ્રકારની રહેતી નથી, કારણ કે એને શેર વેચી નાખ્યા. જ્યારે જે કાયદેસરનો પ્રતિનિધિ હોય તેની વ્યક્તિગત જવાબદારી ઊભી થતી નથી, પણ તે જે મિલકતનો પ્રતિનિધિ હોય તે મિલકતમાંથી જે જવાબદારી ઊભી થાય તે કાયદેસરના પ્રતિનિધિને સ્વીકારવી પડે છે. ત્યાર પછી દસમો પોઈન્ટ આપેલો છે ટ્રિબ્યુનલમાં જવાનો હક. ટ્રિબ્યુનલ એટલે કે અદાલત. હાલો, અદાલતમાં જવાનો હક કોને મળ્યો છે ને કોને નથી મળતો? જો કંપની ફેરબદલીનો વ્યાજબી કારણ વગર ઇનકાર કરે, કોઈ કારણ નથી છતાં પણ એ ઇનકાર કરી દે, ના પાડી દે કે ભાઈ તમે શેર ફેરબદલી કરી શકશો નહીં, તો ત્યારે શેરધારકને ટ્રિબ્યુનલમાં જવાનો હક છે. કારણ કે આપણે 11મા ધોરણની અંદર શીખાતા એ પ્રમાણે ભાઈ કંપની પર તમે દાવો કરી શકો છો અને કંપની તમારા પર દાવો કરી શકે છે. એ જ પોઈન્ટ છે. જો શેરધારકને ભાઈ યોગ્ય નથી લાગ્યું કે ભાઈ શેર ફેરબદલી કરવામાં ભાઈ ના પાડે છે, કોઈ કારણ જ નથી, તો એને ટ્રિબ્યુનલમાં જવાનો હક છે. જ્યારે ફરજિયાત ફેરબદલીમાં ટ્રિબ્યુનલમાં જવાનો પ્રશ્ન ઊભો થતો નથી, કારણ કે કંપની આવી ફેરબદલીનો ક્યારે પણ ઇનકાર કરી શકશે નહીં. તો આ ટોટલ 10 પોઈન્ટ છે બંને વચ્ચેનો તફાવત, જે આપણે પાઠની શરૂઆત કરી છે ત્યારથી જોતા આવીએ છીએ, સ્વૈચ્છિક શેર ફેરબદલી અને ફરજિયાત શેર ફેરબદલી વચ્ચેનો તફાવત. ઘણા બધા એમના તફાવત જોવા મળે છે. જો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો ગમે તો લાઇક કરો, ધોરણ 12 કોમર્સના વિદ્યાર્થી સુધી શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. તમે આ વિડીયો ધ્યાનપૂર્વક નિહાળ્યો છે તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.